નમસ્તે મિત્રો, ફરી એક વખત આપનું સ્વાગત છે લોકોની વ્યથાનું કનેક્શન એટલે કે ખિસ્સું યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, આજના વિડીયોની અંદર ચાર મોટી અને મહત્વની માહિતી છે એ તમને જણાવવાનો છું. દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સું યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરી કે ખિસ્સું યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને અમને મોટિવેશન અને પ્રોત્સાહન મળતું રહે અને અમે આવા લોક ઉપયોગી વિડીયો તમારી માટે બનાવતા રહીએ. તો મિત્રો, સૌથી પહેલી અપડેટ ઉપર જઈએ તો પીએનજી અને સીએનજીના ભાવની અંદર વધારો કરવામાં આવ્યો છે. સીએનજી અને પીએનજીના દરોમાં ફરી એક વખત વધારો કરવામાં આવ્યો છે. સીએનજીના ભાવમાં પ્રતિ કિલોગ્રામે 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે એલપીજી અને પીએનજીના ભાવની અંદર પ્રતિ કિલોગ્રામે 2 રૂપિયાનો વધારો છે એ કરવામાં આવ્યો છે. તેથી મિત્રો, નવા ભાવો છે એ 63.50 રૂપિયા મુંબઈની અંદર થઈ ગયા છે અને આ ભાવ વધારો છે એ મિત્રો આજથી જ લાગુ કરવામાં આવશે. મિત્રો, ત્યાર પછીની અપડેટ ઉપર જઈએ તો મહિલાઓને મોદી સરકારની ગિફ્ટ, ઇમરજન્સીમાં મળશે રૂપિયા. કેન્દ્ર સરકાર આઝાદીનો અમૃત મહોત્સવ છે એ ઉજવી રહી છે. આ કડીમાં ગ્રામીણ વિકાસ મંત્રાલય તરફથી દેશભરની ગ્રામીણ મહિલાઓ માટે એક મોટી ભેટ આપવાની જાહેરાત છે એ કરવામાં આવી છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે આજથી ગામમાં રહેતી મહિલાઓ માટે નવી સેવાની શરૂઆત કરી છે, જે હેઠળ હવે જરૂર પડવા પર ગ્રામીણ મહિલાઓને 5000 રૂપિયા વગર કોઈ મુશ્કેલીએ મિનિટોમાં છે એ આપવામાં આવશે. મિત્રો, તમને જણાવી દઈએ કે આ ઓવરડ્રાફ્ટ ફેસિલિટી છે જેનો ઉપયોગ ગામડાની મહિલાઓ છે એ મિત્રો કરી શકશે. સામાન્ય રીતે આ સુવિધાઓ છે એ અમીર લોકોને આપવામાં આવતી હતી, પરંતુ હવે ગામડાની મહિલાઓ છે એ પણ આ સુવિધાનો લાભ લઈ શકશે. તો મિત્રો, ઓવરડ્રાફ્ટ ફેસિલિટી સિસ્ટમ છે એ હવે ગામડાની મહિલાઓને પણ આપવામાં આવશે. મોદી સરકારે આ મહત્વનો નિર્ણય છે એ જાહેર કર્યો છે. મિત્રો, ત્યાર પછીની અપડેટ ઉપર જઈએ તો આવતીકાલે પંચાયતની ચૂંટણી છે. આવતીકાલે એટલે કે 19 ડિસેમ્બરના રોજ 8684 ગામોની અંદર પંચાયતની ચૂંટણી યોજાશે. 53503 વોર્ડની બેઠકોમાં 1,19,998 લોકો છે એ મિત્રો મેદાનમાં ઉતાર્યા છે. તો મિત્રો, આવતીકાલે ખાસ કરીને મતદાન દેવા તમે જજો, પંચાયતની ચૂંટણી તમારા ગામની અંદર હોય તો. મિત્રો, ત્યાર પછી આગળ વધીએ તો કોરોનાનો વિસ્ફોટ થયો છે અને શાળાઓ બંધ કરવાનો નિર્ણય છે એ જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યમાં ગઈકાલે 60 કોરોનાના નવા કેસ છે એ નોંધાયા હતા. હવે બાળકોમાં પણ કોરોનાના કેસો છે એ જોવા મળી રહ્યા છે. અમદાવાદ અને વડોદરાની શાળાઓની અંદર કોરોનાના કેસો છે એ બાળકોની અંદર જોવા મળ્યા છે. મિત્રો, અમદાવાદની સ્કૂલોમાં ફરી એક વખત કોરોનાનો ભય જોવા મળી રહ્યો છે, કેમ કે છેલ્લા 2 દિવસની અંદર શહેરની 2 સ્કૂલોની અંદર કોરોનાના કેસો છે એ નોંધાયા છે. મિત્રો, ધોરણ 5, 9 અને 11ના 3 વિદ્યાર્થીઓ છે એની અંદર કોરોનાના કેસો છે એ જોવા મળ્યા છે. સાથે સાથે મિત્રો, દક્ષિણ ગુજરાતની શાળાઓ અને સૌરાષ્ટ્રની શાળાઓ છે એની અંદર પણ આજે કોરોનાના કેસ છે એ મિત્રો જોવા મળી રહ્યા છે. તો મિત્રો, ખાસ કરીને અમદાવાદના ડીઓએ બંને સ્કૂલોને 1 અઠવાડિયા સુધી બંધ રાખવા માટે સૂચના આપી છે. તો મિત્રો, શાળાઓ બંધ કરવાના નિર્ણયો છે એ પણ ફરીથી લેવામાં આવી રહ્યા છે. ત્યાર પછીની આગળની અપડેટ ઉપર જઈએ તો કોરોનાની ત્રીજી લહેરને લઈને મોટા સંકેતો. બ્રિટનમાં કોરોનાનો કાળો કહેર, સતત બીજા દિવસે રેકોર્ડ બ્રેક, 88,376 કેસ અને 146 લોકોના મોત. મિત્રો, સતત બીજા દિવસે કોરોનાના રેકોર્ડ બ્રેક કેસોનો સામનો કરનાર બ્રિટન દુનિયાનો પહેલો દેશ બન્યો છે. હાલમાં બ્રિટન સિવાય આટલી મોટી સંખ્યામાં કોરોનાના ડેઇલી કેસો છે એ બીજે ક્યાંય જોવા મળતા નથી. તો મિત્રો, દિવસે ને દિવસે બ્રિટનની અંદર કોરોનાના કેસો વધી રહ્યા છે એ એવું જણાવી રહ્યા છે કે આવનારા દિવસોની અંદર કોરોનાની ત્રીજી લહેર છે એ પણ આવી શકે.